વાત કરીએ સુરત શહેરની. સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ થતાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. કુંભાલ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન થયા છે. સુરત શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા જેટલા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ગત રોજ એક કલાકની અંદર જ 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. અત્યારે પણ સુરતના આ ડુંભાલ વિસ્તારના દ્રશ્ય છે અને લિંબાયત ઝોન ઓફિસ આવી છે એની બહાર જ રસ્તા ઉપર પાણી ભરાયા છે. અત્યારે તમે જે જોઈ શકો છો, સાઉથ ઇસ્ટ ઝોન સુરત મહાનગરપાલિકા સેવા સદન છે ને લિંબાયત ઝોન ઓફિસ છે અને બરોબર તેની બહાર જ રસ્તા ઉપર ગોઠણ સુધીના પાણી અત્યારે અહીં ભરાયા છે, જેને લઈને વાહન વ્યવહારમાં ભારે અસર પડી રહી છે. સુરત મહાનગરપાલિકાની જે રીતની કામગીરી પાણી નિકાલને લઈને થવી જોઈએ તે યોગ્ય ન થતી હોય તેનું જોવા મળી રહ્યું છે અને તેનો જે સીધો પુરાવો છે તે મહાનગરપાલિકાના અધિકારીઓની સામે જ છે. જે અધિકારીઓ જે જગ્યાથી બહાર નીકળતા હોય છે, જે આવતા હોય છે, તે જ ની બહાર જ અત્યારે ગોઠણ સુધીના પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ અહીંથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વિભાગની આગાહી કરી હતી અને હજુ પણ આ આગાહી છે, જેને લઈને સવારથી જે વાતાવરણ છે તે વરસાદી માહોલમાં જોવા મળી રહ્યું છે. સમગ્ર શહેરમાં હાલ અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ અવિરત ચાલુ રહ્યો છે, જેને લઈને શહેરના જુદા જુદા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ આ જે દ્રશ્ય છે તે ફરી એક વખત આપને કહી રહ્યો છું કે લિંબાયત ઝોન ઓફિસના એટલે કે જે ઝોન ઓફિસમાં સમગ્ર વિસ્તારની જવાબદારી હોય છે કે પાણી વરસાદ પડે તો ઝડપથી નિકાલ થઈ જાય તેની વ્યવસ્થા કરવાની હોય છે. સમગ્ર શહેરની તો વાત કે તેના લિંબાયતના વિસ્તારની તો વાત ઠીક છે, પરંતુ તેમના જે ઓફિસની બહારનો જે વિસ્તાર છે ત્યાં જ પાણી નથી નીકળી રહ્યું, ત્યાં પાણીનો ભરાવો થાય છે અને તે અત્યારે જોઈ શકાય છે. જુદા જુદા વિસ્તારોમાં પાણી નીકળી ગયા, પરંતુ સુરતના લિંબાયત ઝોન વિસ્તારની બહાર જ ગોઠણ સુધી પાણી ભરાયા છે, તેનો યોગ્ય નિકાલ ન થતો હોવાનું જોવા મળી રહ્યું છે અને મહાનગરપાલિકાને આ જે કામગીરી છે તેની સામે સવાલ ઉભા થયા છે. ફરી એક વખત આપણે સવાલ બતાવીશ, માત્ર લિંબાયત ઝોન ઓફિસના રસ્તા ઉપર નહીં પરંતુ ઝોન ઓફિસના અંદર જે પરિસર છે ત્યાં પણ જે છે તે પાણી થોડા ઘણા ભરાઈ ગયા હોવાનું જોવા મળે છે, એટલે કે એની અંદર પણ પાણીનો નિકાલ નથી તેવું જોવા મળી રહ્યું છે. તો રસ્તા ઉપર પણ ગોઠણ સુધીના પાણી ભરાયા છે, તો કેટલાક વાહનો અહીંથી પસાર થવા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફરી એક વખત હું કેમેરામેન કહી છે, દ્રશ્ય બતાવે છે કે પાણી ભરાવાને કારણે કેટલાક વાહન ચાલકો અહીંથી પસાર થવાનું પસંદ નથી કરી રહ્યા અને રસ્તો બદલીને અન્ય રસ્તા પરથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે, કારણ કે અહીં ગોઠણ સુધીના પાણી જે છે તેના કારણે હાલ આ સ્થિતિ સર્જાઈ છે. વાહન ચાલકો ભારે પરેશાન થયા છે. કેટલાક વિસ્તારોમાં તો ઘરોની અંદર પણ પાણી ભરાવાની કાં તો દુકાનોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે સુરતમાં. જે રીતે અવિરત વરસાદ વરસ્યો ગત રોજ સાંજથી લઈને આખી રાત ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો અને જે રીતે ઝડપથી પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થતા તેને કારણે હાલ અત્યારે આ પાણી ભરાવની સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ સુરત.